नमस्कार मित्रों, धोरण 10 विषय गणित। आज मित्रों अपने नवा प्रकरण की शुरुआत करिए, प्रकरण नंबर 5 समांतर श्रेणी। तो समांतर श्रेणी बोर्ड नी अंदर टोटल 4 गुण नु पूछाय छे। एमा हेतुलक्षी प्रश्न में एक प्रश्न होय छे एक गुण नो, अने 3 गुण नो एक प्रश्न पूछाय छे। एम कुल 4 गुण नो आ चेप्टर पूछाय छे धोरण 10 बोर्ड नी अंदर। तो मित्रों जोईए, एक वाक्य छे कि मैथमेटिक्स कंसिस्ट ऑफ प्रूविंग द मोस्ट ऑब्वियस थिंग्स इन द लीस्ट ऑब्वियस वे। आ जॉर्ज पोलिया नामना गणेश शास्त्रीए आ वाक्यना शब्दों कीधेला। एनो अर्थ कंईक एवो थाय छे मित्रों कि गणित एक एवो शास्त्र छे कि जे चोकसाई वाली वस्तुओने ओछामां ओछी चोकसाई थी साबिती आपीने तेने समझावी शके छे मित्रों। तो हवे मित्रों आगळ वधीए, श्रेणी श्रेणी नी वात करिए मित्रों। श्रेणी एटले लाइन, हार, तरा। आपणे घणे वखत व्यवहारनी अंदर शब्दो उपयोगमां लेता होय छे कि विद्यार्थीओ एक लाइननी अंदर ऊभा छे, तो विद्यार्थीओ श्रेणीबद्ध ऊभा छे एवुं पण कही शकाय। बराबर, श्रेणी एटले लाइन, श्रेणी एटले हार, श्रेणी एटले तरा। जोईए एनी व्याख्या कई रीते आपी शकाय कि ज्यारे अमुक संख्याओ कोई चोक्कस नियम अनुसार एक तराह बनावे, एक लाइन बनावे, एक हार बनावे, त्यारे संख्याओ श्रेणी रचे छे तेम कहेवाय। કોઈ સંખ્યાઓ શ્રેણીબદ્ધ આપેલી હોય, લાઈનબદ્ધ આપેલી હોય, તો એ સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહેવાય। એ શ્રેણીમાં રહેલ દરેક સંખ્યાને તે શ્રેણીનું પદ કહે છે। તો મિત્રો આપણે જોઈએ ઉદાહરણમાં કે ઘણા બધા વ્યવહારની અંદર ઉદાહરણો આપણને મળતા હોય છે મિત્રો, કે મકાઈનો ડોડો કે જેની અંદર મકાઈ તમે જોશો તો લાઈનબદ્ધ હોય છે, સૂર્યમુખીનું ફૂલ એમાં પણ જેના પર્ણો છે એ લાઈનબદ્ધ હોય છે, ત્યાર પછી ગલગોટાનો ગલગોટો છે એમાં પણ લાઈનબદ્ધ હોય છે। તો આવા જે ઉદાહરણો છે ને એ ફિબોનાકી શ્રેણીનું ઉદાહરણ છે। ફિબોનાકી શ્રેણી વિશે આપણે આગળ થોડુંક શીખીશું, બરાબર। ત્યાર પછી ઉદાહરણ લઈ શકાય નિસરણીના પગથિયા। મિત્રો નિસરણીના પગથિયા પણ એક ક્રમબદ્ધ હોય છે, બરાબર છે। હવે આપણે અહીં આ ચેપ્ટરની અંદર, આ પ્રકરણની અંદર આંકડાકીય શ્રેણી, આંકડાકીય માહિતી વિશે શીખવાનું છે મિત્રો। હવે આંકડાકીય માહિતી કેવા પ્રકારની હોઈ શકે, તો કે કોઈ તમને શ્રેણી આપેલી હોય 1, 2, 3, 4, 5, 6, 7 આવી રીતે અનંત સુધી, તો આ એક લાઈન છે, આ એક શ્રેણી છે, આંકડાની શ્રેણી છે, બરાબર। ત્યાર પછી એવું પણ કહી શકાય કે 0, 5, 7, 11, 15, 20 આ એક શ્રેણી છે મિત્રો, બરાબર। તો હવે આ શ્રેણીની શ્રેણીમાં રહેલા દરેક પદની જોઈએ આપણે અહીંયા, આ દરેક પદને દરેક સંખ્યાને તે શ્રેણીનું પદ કહે છે, આ દરેક સંખ્યાને આ શ્રેણીનું પદ કહે છે। આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ, આગળ જતા એનમું પદ આવે, બરાબર। એવી રીતે જોઈએ આપણે કે પ્રથમ પદ હોય ને મિત્રો એને A1 વડે દર્શાવાય, એ અથવા A1 અથવા એને એ પણ કહી શકાય, બરાબર। એ પ્રથમ પદ છે, બરાબર। ત્યાર પછી બીજું પદ હોય એને A2 વડે દર્શાવી શકાય, ત્યાર પછી ત્રીજા પદને A3 વડે દર્શાવી શકાય, ત્યાર પછી ચોથા પદને A4 વડે દર્શાવી શકાય। એવી રીતે આગળ આપણે જઈએ તે મિત્રો એનમાં પદને AN વડે દર્શાવી શકાય, મતલબમાં શ્રેણીમાં રહેલ દરેક સંખ્યાને તે શ્રેણીનું પદ કહે છે। પ્રથમ પદ હોય શ્રેણીનું એને A વડે દર્શાવાય, એને A1 પણ કહેવાય, બરાબર। ત્યાર પછી બીજા પદને A2 વડે દર્શાવી શકાય, ત્રીજા પદને A3 વડે, ચોથા પદને A4 વડે, એમ આગળ જતા જઈએ તેમ એનમું પદ જે ખબર નથી એમ એનમાં પદને AN વડે દર્શાવી શકાય, બરાબર છે મિત્રો।
હવે વાત કરીએ સમાંતર શ્રેણીની. તો સમાંતર શ્રેણી કોને કહેવાય મિત્રો? તો કે જેમાં પ્રથમ પદ સિવાયનું દરેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે. એને બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય કે જે શ્રેણીમાં પ્રત્યેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત શૂન્યતર અચળ હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. જોઈએ મિત્રો, આપણે અલગ અલગ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો, શ્રેણી તો વ્યવહારમાં ઘણી બધી જોવા મળે છે મિત્રો. તો સમાંતર શ્રેણી કોને કહી શકાય? તો જોઈએ ઉદાહરણ. આ શ્રેણીનું પ્રથમ પદ છે એક, ત્યાર પછી અહીંયા ત્રણ છે, અહીંયા પાંચ છે, અહીંયા સાત, નવ, અગિયાર. મિત્રો, આ શ્રેણીમાં તમે જોઈશો તો કે આ એકી સંખ્યાઓ એટલે બબ્બેના ગેપ સાથે એકને બે ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને બે સાત, ક્રમબદ્ધ રીતે આગળ વધે છે. ક્રમબદ્ધ રીતે બરાબર આ બંને પદ વચ્ચેનો તફાવત તમે જોઈ શકો બે છે, અહીં પણ બે છે. તો પ્રત્યેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હોય, અચળ એટલે સરખો હોય બરાબર, તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. મિત્રો યાદ રાખજો કે જે શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય, શૂન્યતર અચળ હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહી શકાય. આપણે અહીં આગળ એક ઉદાહરણ લીધું હતું, તમે જોઈ શકો છો મેં બે પ્રકારના ઉદાહરણ લીધા હતા કે એક બે ત્રણ ચાર એ ક્રમબદ્ધ રીતે આગળ જાય છે, આવી પણ શ્રેણી હોય બરાબર એને સમાંતર શ્રેણી કહી શકાય. પણ અહીંયા તમે જોઈ શકો કે જીરો થી પાંચ છે, પાંચ થી સાત છે, સાત થી પાછા અગિયાર છે, તો આ શ્રેણીને સમાંતર શ્રેણી ન કહી શકાય, માત્ર શ્રેણી કહી શકાય બરાબર છે. તો જોઈએ મિત્રો આગળ બીજું ઉદાહરણ. અહીંયા છે માઇનસ પચાસ, માઇનસ પિસ્તાલીસ, માઇનસ ચાલીસ, માઇનસ પાંત્રીસ, માઇનસ ત્રીસ. હવે મિત્રો અહીંયા જોશો તો કેટલાનો ગેપ છે? તો કે પાંચ નો, પ્લસ પાંચ નો બરોબર. એવી રીતે અહીંયા પણ તમે જોઈ શકો કેટલાનો ગેપ છે મિત્રો? પ્લસ પાંચ નો. કે માઇનસ પચાસ માં તમે પાંચ ઉમેરો એટલે માઇનસ પિસ્તાલીસ આવે, માઇનસ પિસ્તાલીસ માં પાંચ એડ કરો એટલે માઇનસ ચાલીસ આવે, માઇનસ ચાલીસ માં તમે ફરી પાછા પાંચ એડ કરશો એટલે માઇનસ પાંત્રીસ આવશે, અને માઇનસ પાંત્રીસ માં ફરી પાછા તમે પાંચ પ્લસ પાંચ એડ કરશો એટલે માઇનસ ત્રીસ આવશે. મતલબમાં મિત્રો, જેમાં પ્રથમ વાક્ય આપણે જોઈએ કે જેમાં પ્રથમ પદ સિવાયનું દરેક પદ આગળના પદમાં, પ્રથમ પદ સિવાયનું દરેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય છે બરાબર, તો એવી શ્રેણીની યાદીઓને સમાંતર શ્રેણી કહે છે. આ પ્રથમ વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા, તો કે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કોઈ અચળ સંખ્યા હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. હવે અહીંયા તમે જોઈ શકો મિત્રો ત્રીજી શ્રેણી, અહીંયા ઝીરો નો ગેપ છે. મિત્રો પાંચમાં તમે ઝીરો ઉમેરશો તો પાંચ આવશે, ફરી પાછા પાંચમાં ઝીરો ઉમેરો તો પાંચ આવશે, ફરી પાછા પાંચમાં ઝીરો ઉમેરો તો પાંચ આવશે. મતલબમાં એક શૂન્યતર અચળ સંખ્યા આ શ્રેણીમાં ઉમેરાય છે એટલે આ શ્રેણીને સમાંતર શ્રેણી કહી શકાય બરાબર. તો આગળ આપણે વાત કરી હતી કે પ્રથમ પદ એને શેના વડે દર્શાવી શકાય મિત્રો? તો કે એ વડે. ત્યાર પછી શ્રેણીનું બીજું પદ હોય એને એ ટુ, શ્રેણીનું ત્રીજું પદ હોય એને એ થ્રી, શ્રેણીનું એનમું પદ હોય એને એ એન, અને આ જે તફાવત છે ને તફાવત એને સામાન્ય તફાવત એટલે ડી, સામાન્ય તફાવત ડી વડે દર્શાવી શકાય બરાબર. આગળ જોઈએ મિત્રો. તો મિત્રો પ્રથમ પદ એ બરાબર એ વન એટલે પ્રથમ પદ, એ ટુ એટલે બીજું પદ, એ થ્રી એટલે ત્રીજું પદ, અને સામાન્ય તફાવતને ડી વડે દર્શાવી શકાય બરાબર. હવે મિત્રો સામાન્ય તફાવત ડી એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે,
के शून्य पण होय शके, धन ऋण के शून्य होय शके, सामान्य तफावत बराबर। हवे समांतर श्रेणी नु व्यापक स्वरूप, अपने द्विघात बहुपदी नु व्यापक स्वरूप हतु मित्रों, शुं हतु द्विघात बहुपदी नु व्यापक सूत्र, तो के ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी, आ प्रकार नु हतु मित्रों, तो एनु व्यापक स्वरूप इस ई बहुपदी आ प्रकार ने होय द्विघात बहुपदी बराबर। तो एवी रीते समांतर श्रेणी, श्रेणी नु व्यापक स्वरूप शुं आवे, तो के प्रथम पद ए होय अने सामान्य तफावत डी होय तो प्रथम पद तो ए आवशे। हो मित्रों बीजु पद कई रीते मळशे, तो बीजा पद में तमे प्रथम पद में तमे डी उमेरो एटले बीजु पद मळे बराबर। हवे बीजा सॉरी प्रथम पद में तमे बे वखत डी उमेरो एटले त्रीजु पद मळशे। त्यार पछी चौथु पद कई रीते मळशे, तो के प्रथम पद में तमे त्रण वखत डी उमेरो एटले चौथु पद मळशे। એટલે આવી રીતે મતલબમાં આપણને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ મળે, કે પ્રથમ પદ એ, ત્યાર પછી એ પ્લસ ડી, એ પ્લસ ટુ ડી, એ પ્લસ થ્રી ડી, એ પ્લસ ફોર ડી, એ પ્લસ ફાઈવ ડી બરાબર। આવી રીતે આગળ શ્રેણી વધતી હોય છે બરાબર। ઉદાહરણ લઈએ મિત્રો, માની લો કે પ્રથમ પદ એ બરાબર ત્રણ હોય અને સામાન્ય તફાવત પણ ત્રણ હોય, તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે શ્રેણી લખવી કઈ રીતે લખશું, તો કે પ્રથમ પદ આપણું ત્રણ છે, પછી બીજું પદ કઈ રીતે મળશે, તો કે એ વત્તા ડી એટલે ત્રણ વત્તા ત્રણ એટલે કેટલા થશે છ, ત્યાર પછી ત્રીજું પદ કઈ રીતે મળશે, તો કે પ્રથમ પદમાં બે વખત ડી, બે વખત ડી એટલે ત્રણ દુ છ, ત્રણ દુ છ ઉમેરીએ પ્રથમ પદમાં એટલે મળશે નવ બરાબર। ત્યાર પછી ફરી પાછા ત્રણ ઉમેરીએ એટલે આવશે નવ ત્રણ બાર બરાબર, ત્યાર પછી પંદર। તો આને આ રીતે પણ કહી શકાય કે પ્રથમ પદમાં ડી ઉમેરો એટલે બીજું પદ મળે, બીજા પદમાં ડી ઉમેરો એટલે ત્રીજું પદ મળે, ત્રીજા પદમાં ડી ઉમેરો એટલે ચોથું પદ મળે બરાબર, ચોથા પદમાં ડી ઉમેરતા પાંચમું પદ મળે। અને આવી રીતે પણ કહી શકાય કે પ્રથમ પદમાં એક વાર ડી ઉમેરતા બે બીજું પદ મળે, ત્યાર પછી પ્રથમ પદમાં બે વાર ડી ઉમેરતા ત્રીજું પદ મળે બરાબર, ત્યાર પછી પ્રથમ પદમાં ત્રણ વાર ડી ઉમેરતા ચોથું પદ મળે। આ રીતે પણ એને બોલી શકાય, મતલબમાં આપણે શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એ, એ પ્લસ ડી, એ પ્લસ ટુ ડી, એ પ્લસ થ્રી ડી, આવા પ્રકારની સમાંતર શ્રેણી હોય બરાબર। હવે સમાંતર શ્રેણીના પાછા બે પ્રકાર, એક તો શાંત શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી। તો મિત્રો શાંત સમાંતર શ્રેણી કોને કહી શકાય, કે જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય, જેમ કે ત્રણ છ નવ થી લઈને નવસો નવ્વાણું સુધી। મિત્રો આ શ્રેણી ત્રણ થી શરૂ થાય છે અને નવસો નવ્વાણું એ પૂરી થઈ જાય છે। તો જે શ્રેણીના પદની સંખ્યા નિશ્ચિત હોય, આ ચોક્કસ છે બરાબર, નિશ્ચિત હોય એવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહી શકાય, એમાં છેલ્લું પદ હોય છે, અંતિમ પદ આપેલું હોય છે। પણ અનંત સમાંતર શ્રેણી કોને કહી શકાય, કે જે શ્રેણીની જે શ્રેણીના પદની સંખ્યા અનંત સુધી ચાલતી હોય, જોઈએ અહીંયા ચાર અગિયાર અઢાર પચીસ બત્રીસ, તો અનંત સુધી ક્યાં એન્ડ છે એ ખ્યાલ નથી, તો આવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવાય, કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનંત અનિશ્ચિત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવાય, જે આ શ્રેણીમાં અંતિમ પદ હોય નહીં બરાબર મિત્રો। તો સમાંતર શ્રેણીના બે પ્રકાર, એક તો શાંત અને એક તો અનંત। શાંત કોને કહી શકાય, તો કે જે શ્રેણીમાં અંતિમ પદ આપેલું હોય અથવા તો જે શ્રેણીના પદની સંખ્યા નિશ્ચિત હોય એવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય, પરંતુ જે શ્રેણીના પદની સંખ્યા નિશ્ચિત હોય નહીં અથવા તો જે શ્રેણીના પદની સંખ્યા અનંત હોય તેવી સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહી શકાય બરાબર છે। અનંત સમાંતર શ્રેણીમાં અંતિમ પદ હોતું નથી। હવે મિત્રો આપણે ફિબોનાકી શ્રેણી વિશે વાત કરીએ, કે ફિબોનાકી શ્રેણી કોને કહી શકાય, તો કે એક ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ફિબોનાકી એ આ શ્રેણી આપેલ છે અને તેના નામ પરથી તેને ફિબોનાકી શ્રેણી કહે છે।
मित्रों फिबोनाची श्रेणी कई रीते आवे तो के प्रथम एना बे पद आवशे एक एक बराबर। हवे बाकी ना दरेक पद तमे जोशो कई रीते आवशे एक वत्ता एक एटले बे, त्यार पछी बे वत्ता एक एटले त्रण, त्रण वत्ता बे एटले पांच, पांच वत्ता त्रण एटले आठ, आठ वत्ता पांच एटले तेर, तेर वत्ता सात एटले एकवीस। मतलब मां आवी रीते आ संख्याओ आवती जाए, आ श्रेणी आवी रीते बनती जाए कि कोई पण श्रेणी नु पद तेना आगळना बे पदोना सरवाळा थी बनतो होय तो एवी श्रेणी ने फिबोनाची श्रेणी कहेवाय। आ समांतर श्रेणी नथी मित्रों, आ समांतर श्रेणी नथी। समांतर श्रेणी कोने कही शकाय के जे श्रेणी ना क्रमिक बे पदो वच्चे नो तफावत समान होय तेवी श्रेणी ने समांतर श्रेणी कहेवाय। પણ અહીં ફિબોનાકી શ્રેણી છે જે સમાંતર શ્રેણી નથી બરાબર। ફરીથી એક વખત, પ્રથમ બે પદ એક એક, ત્યાર પછી એક વત્તા એક એટલે બે, બે વત્તા એક એટલે ત્રણ, ત્રણ વત્તા બે એટલે પાંચ, પાંચ વત્તા ત્રણ એટલે આઠ, આઠ વત્તા પાંચ એટલે તેર, તેર વત્તા આઠ એટલે એકવીસ। આવી રીતે આ શ્રેણી આગળ વધતી જાય છે બરાબર। હવે આ શ્રેણી મેળવવાનું સૂત્ર પણ એને આપ્યું હતું કે એ એન બરાબર એ એન માઇનસ વન પ્લસ એ એન માઇનસ ટુ, જ્યાં એન ગ્રેટર ધેન બે, એનની કિંમત છે બે કરતા મોટી, એ વન અને એ ટુ એટલે કે પ્રથમ પદ અને બીજું પદ એ એક છે બરાબર। ત્યાર પછી ત્રીજું પદ કઈ રીતે મળે તો કે ત્રીજું પદ મળે મિત્રો, અહીંયા તમે કિંમત મૂકી શકો, મારે ત્રીજું પદ મેળવવું છે, ત્રીજું પદ તો ત્રીજા પદ માટે મારે એ એન બરાબર એ એન માઇનસ વન વત્તા એ એન માઇનસ ટુ, એની જગ્યાએ કેટલા લેવાના મિત્રો, ત્રણ બરાબર। ત્રીજું પદ મેળવવું છે તો ત્રણ લેવાના, હવે ત્રણ માંથી એક જાય તો કેટલા આવશે મિત્રો, એ ટુ, અને ત્રણ માંથી બે જાય તો કેટલા આવશે મિત્રો, એક, તો એ ટુ અને એ વન કેટલા છે।